સર, એલઆરડીના મુદ્દે ગઈકાલે નીતિન પટેલ અને આજે વિજય રૂપાણી એક નિવેદન આપ્યું છે કે વિરોધ પક્ષો રાજકીય રોટલો શેકે છે, શું કહેશો? એમની પાસેથી બીજે શું અપેક્ષા રાખી શકાય? ખરેખર અને માત્ર કોઈ રાજકીય પક્ષોની વાત નથી, જે જાતનું આંદોલન ચાલી રહ્યું છે, બીજું બધું ચાલી રહ્યું છે, એમાં લોકો તરફથી સ્વયંભૂ આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે માત્ર એમ કહેવું કે રાજકીય પક્ષો પોતાનો રોટલો શેકે છે એ વાત બરાબર નથી. સર, બીજી રૂપાણીએ એમ પણ કીધું છે કે બધા જ સમાજને સાથે લઈને ચાલશે સરકાર, તો અત્યાર સુધી તો એ દેખાયું નથી, તો અનામતના મુદ્દે આપ શું કહેશો? અનામતનો મુદ્દો તો છે જ, એસસી એસટી બાકી જે કંઈક છે, પણ જ્યાં સુધી અનામતની વાત છે ત્યાં સુધી આ સરકારની નિયત મને બરાબર લાગતી નથી. કારણ કે આરએસએસના વડા જે રીતે સ્ટેટમેન્ટ કરે છે અને બાકી જે લોકો સ્ટેટમેન્ટ, જે રીતે રેલવે અને બીજી જગ્યાએ પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે, એનાથી તો એમ લાગે છે કે રિઝર્વેશન ત્યાં ખતમ થઈ જવાનું. રેલવેમાં આજે કેટલાય લોકોને રિઝર્વેશનને અનામતને કારણે નોકરીઓ મળે છે. ધીરે ધીરે જો પ્રાઇવેટાઇઝેશન તરફ જો જવાના હોય, ખાસ કરીને પીએસયુઝમાં પણ, રેલવા અને બીજી બધી જગ્યાએ, તો એનાથી એમની જે ક્યાંક નિયત છે એના ઉપર શક પેદા થાય છે. સર, કોંગ્રેસનું શાસન જે રાજ્યોમાં છે તે રાજ્યોમાં સીએ નહીં લાગુ કરવાની જે વાત હતી, તો હવે કોંગ્રેસના નેતાએ પણ આજે કબૂલ્યું છે કે સીએ લાગુ કરવો જ પડશે દરેક રાજ્યોમાં. એ તો કાયદો બની ગયો છે. એ તો કાયદો સર, જે પંજાબમાં તમે જોયું હશે કે એસેમ્બલીએ રિઝોલ્યુશન પાસ કર્યું છે, પ્રાઇવેટ મેમ્બર દ્વારા રિઝોલ્યુશન પાસ થયું. સો દેટ ઇઝ ધ ફિલિંગ ઓફ ધી એસેમ્બલી એન્ડ એમએલએસ. એ જ રીતે જે પંજાબમાં કર્યું છે, એ રીતે બીજા રાજ્યો પણ, કોંગ્રેસ રૂઢ રાજ્યોમાં પણ એ જ જાતના ઠરાવો પાસ થશે. ઇટ્સ અ ઇન્ડિકેશન, આ એક મેસેજ છે કેન્દ્ર સરકાર માટે, અને મેસેજને કેન્દ્ર સરકારે એની નોંધ લઈને એના ઉપર ફેરવિચારણા કરવી જોઈએ. એ કીધું જે જાતનું, કારણ કે લોકોમાં સ્વયંભૂ એ ઉઠ્યો છે જે રીતે, કારણ કે આખર તો આ કોઈ ધર્મ કે જાતિનો સવાલ નથી, એટલે ગરીબ વર્સિસ બીજા લોકોનો સવાલ છે. જે લોકો સાધન સંપન્ન છે એ લોકો તો ગમે ત્યાંથી પણ ડોક્યુમેન્ટ્સ મેળવી લેશે, પણ ગરીબ માણસો ક્યાં જવાના? આજે મારું બર્થ સર્ટિફિકેટ તો કદાચ મળી શકે, પણ તો મારા પિતાશ્રી કે બાપ દાદાઓ જે ગરીબ માણસો, તેમને પોતાને ખબર નથી કે એનો જન્મ ક્યારે થયો હતો અને ક્યાં થયો હતો. એટલે આ જે રીતે મુશ્કેલીમાં મુકાવાના છે એને કારણે આ આંદોલન ચાલે છે. Thank you.